हेलो विद्यार्थी मित्रों, वेलकम बेक टू अवर यूट्यूब चैनल। विद्यार्थी मित्रों, आ वीडियो नी अंदर आपणे धोरण 11 नी फाइनल एग्जाम में पूछाई सके तेवा आईएमपी एमसीक्यू नु सोल्यूशन करीशुं। पहेलो क्वेश्चन, कार्ड अने पृष्ठ आधारित ऑथरिंग टूल्स नु उदाहरण क्यू छे? राइट विद्यार्थी मित्रों, याद रखो कि ऑथरिंग टूल्स छे ने एना त्रण प्रकार छे। क्या क्या? तो के कार्ड अने पृष्ठ आधारित ऑथरिंग टूल्स, बीजू आइकन अने घटना आधारित ऑथरिंग टूल्स, त्रीजू छे समय आधारित ऑथरिंग टूल्स। अँ आग आप पूछू के कार्ड अने पृष्ठ आधारित ऑथरिंग टूल्स नु उदाहरण क्यू छे, तो राइट आंसर आवशे ऑप्शन बी, हाइपर कार्ड अने मल्टीमीडिया टूल बॉक्स। राइट, आ कोनू छे? कार्ड अने पृष्ठ आधारितनु। અહીંયા આપેલું છે એ ઓપ્શનમાં સિન્ફિંગ, પેન્સિલ, ફ્લેશ અને ડાયરેક્ટર। તો આ યાદ રાખજો, સમય આધારિત ઓથરિંગ ટૂલ્સના ઉદાહરણ છે। ઓથરવેર અને આઇકોન ઓથર, આ બે આઇકન અને ઘટના આધારિતના છે। ક્યાં ક્યાં? ઓથરવેર અને આઇકોન ઓથર। ઓકે, તો આ ત્રણે ત્રણ ટૂલ્સ છે, યાદ રાખજો। સેકન્ડ ક્વેશ્ચન, સિન્ફિંગ પ્રોગ્રામને કોની હેઠળ રજૂ કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો જીએનયુ જીપીએલ હેઠળ છે એ સિન્ફિંગ પ્રોગ્રામને રજૂ કરવામાં આવ્યું છે। થર્ડ ક્વેશ્ચન, સૌપ્રથમ સિન્ફિંગ સ્ટુડિયો એ કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યું હતું? મીન્સ કે કઈ સાલમાં સિન્ફિંગ સ્ટુડિયો છે એ સૌપ્રથમ રજૂ કર્યું હતું? તો કે 2005ની અંદર। ક્યારે? 2005ની અંદર। ચોથો ક્વેશ્ચન, સિન્ફિંગની અદ્યતન આવૃત્તિ કઈ છે? રાઈટ, બે આવૃત્તિ છે યાદ રાખવાની આપણે સિન્ફિંગની। એક તો સૌપ્રથમ આવૃત્તિ, સૌપ્રથમ આવૃત્તિ યાદ રાખજો 0.61.05, આ કઈ છે? સૌપ્રથમ। હવે અદ્યતન આવૃત્તિ પૂછાય તો યાદ રાખજો 0.63.05। શું છે? 0.63.05 એ અદ્યતન આવૃત્તિ છે અને આ છે એ સૌપ્રથમ આવૃત્તિ છે। ઓકે, પાંચમો ક્વેશ્ચન, સિન્ફિંગ ફાઇલનું એક્સટેન્શન તેના સંકુચિત સ્વરૂપમાં શું હોય છે? શું પૂછ્યું? સંકુચિત સ્વરૂપમાં, તો રાઈટ આન્સર આવશે .sifz। હવે એવું પૂછાય કે સંકોચન રહિત સ્વરૂપમાં શું આવશે? તો ખાલી .sif આવશે। ઓકે, છઠ્ઠો ક્વેશ્ચન, સીમારેખાના નવા લેયર માટે લીટીનું કદ નક્કી કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે? જો લીટીનું કદ નક્કી કરવા માટે રાઈટ આન્સર આવશે બ્રશ સાઇઝ। રાઈટ, એવું ન વિચારતા કે બ્રશ સાઇઝથી છે એના કલર પૂરવાના બ્રશની સાઇઝ મોટી થઈ, રાઈટ એવું નથી, પણ બ્રશ સાઇઝ શું નક્કી કરશે? તો કે સીમારેખાના નવા લેયર માટે લીટીનું કદ નક્કી કરે છે। સાતમો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા લેયરની દ્રશ્યતા નિયંત્રિત કરી શકાય છે? રાઈટ, શું નક્કી કરવાનું છે? તો કે લેયરની દ્રશ્યતા, તો રાઈટ આન્સર આવશે ઓપેસિટી। શું આવશે? ઓપેસિટી। હવે યાદ રાખજો ઓપેસિટીની બે વેલ્યુ છે, 0 અને 1। કેટલી છે? 2, 0 અને 1। એમાં જો 0 આવે તો એ અદ્રશ્ય દર્શાવે છે અને 1 ફોર દ્રશ્ય। રાઈટ, આ વસ્તુ યાદ રાખજો, લેયરની દ્રશ્યતા કે ઓપેસિટી દર્શાવે, ઓપેસિટીની બે વેલ્યુ છે 0 અને 1, 0 ફોર અદ્રશ્ય અને 1 ફોર દ્રશ્ય। આઠમો ક્વેશ્ચન, સિન્ફિંગ ફાઇલની પ્રોપર્ટી વિન્ડો ખોલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરશો? શું ખોલવાનું છે? સિન્ફિંગ ફાઇલની પ્રોપર્ટી વિન્ડો, એટલે રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, કેરેટ, એડિટ અને પ્રોપર્ટીઝ। રાઈટ, કેરેટ બટન છે એ કેનવાસની ડાબી બાજુ હોય બ્લેક કલરનું, રાઈટ ત્રિકોણ આકારનું, એ કેરેટ બટન ઉપર ક્લિક કરવાનું, એડિટમાં જવાનું અને પ્રોપર્ટીઝ ઉપર ક્લિક કરશો એટલે પ્રોપર્ટી વિન્ડો ઓપન થઈ જશે। નવમો ક્વેશ્ચન, દર સેકન્ડે પસાર થતી ફ્રેમની સંખ્યાને શું કહે છે? રાઈટ, દર સેકન્ડે કેટલી ફ્રેમ પસાર થાય એને શું કહેવામાં આવે છે? તો કે FPS, ફૂલ ફોર્મ યાદ રાખજો ફ્રેમ પર સેકન્ડ। શું થાય? ફ્રેમ પર સેકન્ડ। ઓકે, દસમો ક્વેશ્ચન, લેયરના પ્રાચલનું નિયંત્રણ કરવા માટેના હાથા અથવા હેન્ડલને શું કહે છે? રાઈટ, તમે કોઈ પણ લેયર લ્યો, માનો કે સર્કલ લેયર લ્યો અથવા તો ત્રિકોણ લ્યો, એની અંદર તમે જે ડગ દ્વારા કાર્ય કરો છો
એ હાથો હોય છે, શું હોય છે એ ડકને શું કહેવાય, હાથો અથવા તો હેન્ડલ, રાઈટ? એના દ્વારા છે આપણે નાનું મોટું કરી શકીએ, એની અંદર કાર્ય કરી શકીએ છીએ. 11મો ક્વેશ્ચન, ઓબ્જેક્ટમાં ડકનો કેસરી રંગ શું દર્શાવે છે? રાઈટ, ઓબ્જેક્ટની અંદર ડકનો કેસરી રંગ છે એ શિરોબિંદુ દર્શાવે છે. શું દર્શાવે? શિરોબિંદુ. હવે યાદ રાખજો, લીલો રંગ છે ને એ ઓબ્જેક્ટનું સ્થાન દર્શાવે. કયો રંગ? લીલો રંગ, રાઈટ. ભૂરો રંગ છે ને એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે. વર્તુળની ત્રિજ્યા કોણ દર્શાવે? ભૂરો રંગ. પીળો રંગ છે ને એ વક્ર દર્શાવે. શું દર્શાવશે? વક્ર. શિરોબિંદુ માટે કેસરી રંગ. અને આ સિવાય એક છે ઘેરો ભૂરો રંગ, એ છે સ્ટારમાં ખૂણો બદલવા માટે, રાઈટ. કયો? ઘેરો ભૂરો રંગ, સ્ટારમાં ખૂણો બદલવા માટે. રહી જાય યાદ વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટનું સ્થાન કયો કલર નક્કી કરે? લીલો. વક્ર કોણ નક્કી કરે? પીળો રંગ. વર્તુળની ત્રિજ્યા તો કે ભૂરો રંગ, અને શિરોબિંદુ તો કે કેસરી રંગ. ઓકે. 12મો ક્વેશ્ચન, ઓબ્જેક્ટમાં બે કે તેથી વધુ રંગોને એક સરખી સંક્રમિત અસર સાથે પૂરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમાં આવશે ગ્રેડિયન્ટ ટૂલ, રાઈટ. એક સરખી સંક્રમિત અસર આપણે પૂરવાની છે એટલે ગ્રેડિયન્ટ ટૂલ. ગ્રેડિયન્ટ ટૂલના કેટલા પ્રકાર છે? તો કે ચાર. ક્યા ક્યા? લિનિયર, રેડિયલ, સ્પાઇરલ અને કોનિકલ. લિનિયર, રેડિયલ, સ્પાઇરલ અને કોનિકલ. 13મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા પ્રકારનું ગ્રેડિયન્ટ વર્તુળાકાર રંગો દર્શાવે છે? રાઈટ, કેવા રંગો? વર્તુળાકાર રંગો. તો યાદ રાખજો, રેડિયલ ગ્રેડિયન્ટ છે એ વર્તુળાકારમાં તમને આઉટપુટ દર્શાવે છે રંગો સહિત. ઓકે. 14મો ક્વેશ્ચન, એકથી વધુ ડક પસંદ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો યાદ રાખજો, કંટ્રોલ પ્લસ એ. કયો વિકલ્પ આવે? કંટ્રોલ પ્લસ એ. શેના માટે છે? એકથી વધુ ડક પસંદ કરવા માટે. 15મો ક્વેશ્ચન, નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળાને શું કહે છે? તો એને એનિમેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? એનિમેશન. હવે વિડીયો અને એનિમેશન એ બેમાં કન્ફ્યુઝન થાય. આપણે કોઈ વિડીયો ઉતારીએ, રાઈટ, તો એ જેમ છે એમ જ આપણે ઉતારતા ગયા હોય. પછી એ જ વિડીયોની અંદર તમે એડિટિંગ કરી અને કોઈ એવા મોશન છે કે જેને તમે શું કરશો, સ્લો મોશનમાં મૂકશો, રાઈટ. કોઈ એવી ક્રિયા છે કે જેને તમે સ્પીડમાં મૂકશો, તો આવું બધું જે કાર્ય કરો છો એને શું કહેવામાં આવે છે? એનિમેશન. ઓકે. 16મો ક્વેશ્ચન, કોઈ ઓબ્જેક્ટના ગુણધર્મોમાં થયેલા ફેરફારને શેમાં રાખવામાં આવે છે? માનો કે તમે સર્કલ ઓબ્જેક્ટ લ્યો, એને પ્રોપર્ટીમાં કાંઈ તમે ચેન્જ કરો છો, તો એ શેની અંદર રાખવામાં આવે છે? તો કે કી ફ્રેમની અંદર રાખવામાં આવે છે. એટલે યાદ રાખજો, ઓબ્જેક્ટના ગુણધર્મોમાં ફેરફાર થાય એ કી ફ્રેમની અંદર રાખવામાં આવે છે.